નર્મદા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 103મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પંડિત દીનદયાલ વનમાં અંદાજે 600 જેટલા વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિતની ટીમે આજે આ કાર્યક્રમમાં સુંદર આયોજન કર્યું હતું. ભચાઉના નર્મદા પંપિંગ સ્ટેશન પાસે આવેલ અજાસર તળાવ પાસે ભચાઉ નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 103મી જન્મજયંતિ નિમિત્તે પંડિત દીનદયાળ વન બનાવવા માટે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ નગરપાલિકાના યુવાન પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને માજી ગોપાલક વિકાસ નિગમના ચેરમેન અરજરભાઈ રબારીના ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. તેમના હસ્તે વૃક્ષારોપણ કરીને પંડિત દીનદયાળ વનનું નિર્માણ કરવા માટે તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ વનમાં અંદાજે 600 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હાથ ધરીને પૂર્ણ થાય ત્યાં સુધી આજે નિર્માણ કરવામાં આવેલ પંડિત દીનદયાળ વનના વૃક્ષો વિકસિત થઈ જશે. કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા પ્રવીણદાન ગઢવી, ઈશ્વરભાઈ ગઢવી, દાઉદભાઈ કુરેશી, એસડી ઝાલા, એસી ઠક્કર, મેરડી માતાજી મંદિર ગ્રુપના ભૂપેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, ગાંગજીભાઈ લુહાર, ભગવાનજીભાઈ મહારાજ, બડુ મહારાજ, ગજાનંદભાઈ મણકા, જગદીશભાઈ ઠક્કર, પાર્થ જોશી, મયુરભાઈ મણકા, મહેશભાઈ સુધાર, પિયુષભાઈ ગાંધી, જીગરભાઈ મણકા, હરદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા અને પપ્પુભાઈ મણકા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.